રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને હાલના કોરોના વાયરસ અંગેના રિપોર્ટ અંગે વિગતો આપી. જે 3 પોઝિટિવ કેસ ગઈકાલે આવ્યા એટલે ટોટલ રાજકોટમાં અત્યારે 8 પોઝિટિવ કેસ છે. પણ સાથે સાથ આપણે ટોટલ ફિગર આપણે જોઈએ તો અત્યાર સુધી આપણે જેટલા ટેસ્ટ કરેલા એ પૈકી 74 નેગેટિવે છે અને અત્યારે 14 ટેસ્ટિંગ સેમ્પલ આપણે મોકલેલા છે, પેન્ડિંગ છે. હવે રાજકોટમાં ટેસ્ટિંગ ફેસિલિટી શરૂ થઈ ગઈ છે એટલે આજે સાંજ સુધી આપણને જે રિઝલ્ટ રાજકોટથી મળશે, પણ છતાં એ કન્ફર્મેશન માટે જામનગરે મોકલવું પડે એમ છે. જ્યાં સુધી કન્ફર્મેશન માટેની જે કીટ એક આવવાની બાકી છે, પણ 2-3 દિવસમાં દેટ વિલ ઓલ્સો બી સેટલ. બાકી જે કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી ચાલે છે અને એમાં જેમ જેમ ખબર પડે કે આ લોકો આ જે પોઝિટિવ લોકોના કોન્ટેક્ટમાં હતા એમને ક્વોરન્ટીન ફેસિલિટી અત્યારે જે 2 ક્વોરન્ટીન ફેસિલિટીમાં ખસેડીએ છે અને એ સિવાય જે હાઉસ ટુ હાઉસ જે ચેકિંગ કરવાનું છે એ સારી રીતે ચાલે છે. હોમ ક્વોરન્ટીનને બધું મળીને 1471 લોકો હોમ ક્વોરન્ટીનમાં અત્યારે છે અને જે કંઈક પેસેન્જરો બહારથી આવીને જે ટ્રેસ કરવાનું હતું એમાં જે ટોટલ સંખ્યા છે એમાં અમુક ડ્યુપ્લિકેશન્સ પણ હતા એટલે એ બધું કાઢીને મોટાભાગના બધાએ ટ્રેસ થઈ ગયેલા છે. અમુક અહીંયા છે, બીજા જિલ્લામાં છે એટલે બધું કોઓર્ડિનેશન કરીને ટ્રેસ કરવામાં આવેલ છે. એ ખાસ કરીને જે સરકાર અત્યારે લોકડાઉનની જાહેરાત કરી છે એટલે એમાં અમે એફર્ટ્સ કરીને દૂધ, શાકભાજી અને બેસિક જે એસેન્શિયલ્સ છે, ઘઉં હોય, ઘઉંનું લોટ હોય યા રાઈસ હોય, ચાવલ હોય, દાળ હોય, એ બધું દાખલા તરીકે દાણાપીઠ ને ફ્લાવર મિલ ને બધા એસોસિએશન સાથે મીટિંગ કરી એ ખુલ્લું રાખવા માટે એ લોકોને સૂચના આપી છે અને એમના જે મિનિમમ માણસે ચાલુ રાખવા માટે, ડિસ્ટ્રીબ્યુશન માટે, ટ્રાન્સપોર્ટ માટે જે લોકોને પાસની જરૂર છે એ પણ અમે આપેલા છે. સાથે સાથ જે એપીએમસીમાંથી જે શાકભાજી લાવવાની છે એમાં વાહનોનું કંઈક એરેન્જમેન્ટ કરવાનું હોય, પાસીસની જરૂર હોય, જે સપ્લાય ચેન એસેન્શિયલ આઇટમની છે એના માટે અમે પાસીસ તાત્કાલિક અમે આપીએ છીએ. ટોટલ ડિસ્ટ્રિક્ટમાં ગઈકાલે એક જ દિવસમાં અમારી જે પ્રાંત ઓફિસોની ટીમો બેસી એ લોકો મોર ધેન 3000 પાસો બનાવ્યા છે. એટલે ટ્રાવેલ હિસ્ટ્રીને એકબીજા સાથે સંપર્કમાં આવીને અલગ અલગ કંઈ ના કંઈ પ્રસંગમાં અને બધા સંપર્કમાં આવેલા છે, મિત્રો છે એટલે એનું અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ છીએ. જેમ મેં કીધું એ બધાને જેમ જેમ ટ્રેસ થાય તો એ લોકોને અમે ક્વોરન્ટીન ઇમિડિયેટલી કરીએ છીએ. એ સિમ્પટોમેટિક એને સિમ્પટમ આવતા પહેલાં એમને મળેલા હોય તો એમને હોમ ક્વોરન્ટીન કરીએ છીએ અને સિમ્પટમ આવ્યા પછી મળેલા હોય તો એમને ક્વોરન્ટીન કરીએ છીએ અને એમને ઓલરેડી આ માણસને સિમ્પટમ હોય તો આઇસોલેટ કરીએ છીએ. વોર્ડની અંદર અત્યારે 2 પ્રાઇવેટ હોસ્પિટલમાં એ છે અને સિવિલમાં એ છે એટલે બધું મળીને આઈ થિંક અરાઉન્ડ 14 છે ટોટલ. અને આજે સવારે પણ અમુક આવ્યા હતા એટલે ફિગર આપું છું આપને. દર્દીઓ બધા બિલકુલ સ્ટેબલ છે અને કોઈ પણ એ સિવિયર યા ક્રિટિકલ કોઈ દર્દી નથી. ઇવન જે સિનિયર સિટીઝન જે પોઝિટિવ નીકળેલા એ સિનિયર સિટીઝન પણ સ્ટેબલ છે એટલે આમાં એ રીતે કંઈ ઇશ્યુ નથી કે અહીંયા બહુ ગંભીર ક્રિટિકલ પેશન્ટ છે. પણ બધા પોઝિટિવ નીકળેલા છે અને પોઝિટિવમાં પણ જે ગાઈડલાઇન પ્રમાણે 4 કેટેગરી છે એમાં એટલે બિલકુલ સિમ્ટમ નથી પણ પોઝિટિવ આવે. બીમાં એવું છે કે માઇલ્ડ સિમ્ટમ છે પોઝિટિવ અને થર્ડમાં બહુ સિવિયર સિમ્ટમ છે પોઝિટિવ અને 4 છે કે ક્રિટિકલ છે એટલે વેન્ટિલેટર પર હોય અને પોઝિટિવ નીકળે. તો એમાં મોટાભાગે આપણા જે છે બહુ માઇલ્ડ સિમ્ટમવાળા છે અને બીજા થોડા સિવિયરવાળા છે એટલે એ લોકોને ખાસ અમારે કહેવાનું છે કે હોમ ક્વોરન્ટીનમાં રાખીએ છીએ. રેગ્યુલરલી લોકો જાય છે ચેક કરવા માટે કે છે કે કેમ, આવા કિસ્સાઓ નીકળે છે કે ભાગી ગયા છે, ગાડી લઈને નીકળી પડ્યા છે, તો આ લોકો સામે જે FIRs થાય છે એટલે એ રીતે ઇમિડિયેટ પોલીસ એક્શન સિવાય બીજું કાંઈ વિકલ્પ નથી. આટલા સમજાયા પછી કેમ તમારે નહીં બહાર નીકળવાનું,
છતાં પણ એ લોકો આવું એમ બેજવાબદારીથી કામ બિહેવ કરતા હોય તો એ સિવાય બીજું કંઈ વિકલ્પ નથી, અને ડેઈલી કેસો પણ દાખલ થાય છે. બેન, આ તમામ વચ્ચે એક નવું 600 જેટલા થેલેસેમિયા દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચેન્જ કરવા આવતા. એના માટે અમે સંસ્થાઓ સાથે, રેડક્રોસ સાથે ને બધા અત્યારે વાતચીત ચાલે છે. એક તો બ્લડ ડોનર્સ માટે એમને લઈ આવે એ ઘણા બધા લોકો તૈયારી બતાવેલા છે, અને એક સંગઠિત રીતે એ લોકોને અમે પરમિશન આપશું, અને બ્લડની કંઈ શોર્ટેજ ના થાય એના માટે મોટાભાગે ઓલ સંસ્થાઓ એમાં ઓફર કરેલા છે. એટલે એના માટે હું આભારી છું કે બધાએ સેન્સિટિવલી આ રીતનું કરે છે. ડાયાલિસિસ છે ને એ બધી જે HIV પેશન્ટ્સના ટ્રીટમેન્ટ છે એ બધું આપણે સ્ટોપ નહીં કરી શકાય, ને એના માટે સેપરેટ વ્યવસ્થા કરવા માટે સરકારની એ સૂચના છે, તો એ બધું પણ અમે એન્શ્યોર કરશું કે આવા કોઈને કંઈ મુશ્કેલી ના થાય. હા, એક એપ બનાવેલું છે જે અત્યારે ટેસ્ટિંગ મોડમાં છે, કે હોમ ક્વોરન્ટીન મોનિટર કરવા માટે કે એ લોકો બહાર નીકળશે તો આપણને ખબર પડે, તો એ વહીવટીતંત્ર અને પોલીસ એ ઉપયોગ કરી શકશે કે એ લોકો બહાર નીકળે તો એ ખબર પડે, અને પછી ઇમિડિયેટલી ત્યાં કોઈ જાય અને એક્શન લઈ શકાય. એમાં બીજાએ ફીચર્સ છે, પણ આ એક બે દિવસ ટેસ્ટિંગ થયા પછી એક ડેમો એ આપી દેશું.